હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે બીએડની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા મામલે એનએસયુઆઈના તમામ હોદ્દેદારો 48 કલાકની ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીએડની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરવા સહિતના 5 પ્રશ્નોને લઈને યુનિવર્સિટીના વહીવટી ભવન પાસે પાટણ જિલ્લા એનએસયુઆઈ દ્વારા અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાલ શરૂ કરવામાં આવી હતી અને જ્યાં સુધી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા સહિતના 5 મુદ્દાઓ પર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં જો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ત્યાં સુધી પાટણ જિલ્લા એનએસયુઆઈના તમામ હોદ્દેદારો સહિત 48 કલાકના ભૂખ હડતાલ શરૂ રાખશે. યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ સંગઠન દ્વારા અમારી છેલ્લા કેટલાય દિવસોથી માંગણી ચાલુ છે કે બીએડની પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવે. અત્યારે હાલમાં આપણે જોઈ શકીએ છીએ કે બીએડની અંદર 12,000 સમથિંગ ફોર્મ ભરાયા છે, 6,500 સમથિંગ સીટો છે અને એની અંદર ઓનલી પણ માત્રને માત્ર 1600 વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્રવેશ આપવામાં આવ્યો છે. અત્યારે હાલમાં જોઈ શકીએ કે યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ બીએડની 70,000 સમથિંગ જે ફી છે એના ઓપોઝમાં જઈને અત્યારે હાલમાં બીએડના પ્રવેશ ફીઓ ગેરકાયદેસર 1,40,000, 1,60,000, 1,50,000 સમથિંગ જે ફી ઉઘરાઈ રહ્યા છે એના વિરુદ્ધમાં અમે ઉગ્ર આંદોલનમાં ભૂખ હડતાળ ઉપર ઉતર્યા છીએ અને આ ઉપરથી સ્પષ્ટપણે અમને લાગી રહ્યું છે કે વાઇસ ચાન્સેલરની પણ ક્યાંક ના ક્યાંક મિલીભગત હોઈ શકે છે. કારણ કે બીએડના ટ્રસ્ટીઓને આટલી બધી આડેધડ અમે કેટલાય દિવસોથી રજૂઆત કરીએ છીએ, તેમ છતાં પણ એમને કોઈ પણ શિક્ષાત્મક પગલાં લીધા નથી. છતાં પણ જો તમારી માંગ નહીં સંતોષાય, અત્યારે હાલમાં અમે 48 કલાક માટે ભૂખ હડતાળ ઉપર ઉતર્યા છીએ બીએડના પ્રવેશ પ્રક્રિયાને લઈને અને અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો ભગતસિંહના માર્ગે પણ અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. યશ દરજી સાથે લવજી રાવળ, લાઈવ ગુજરાત ન્યૂઝ, પાટણ.